નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિન્દુ સમાજમાં કોઈ પણ જ્ઞાતિ હોય, માતા પિતાનો અવસાન થયા બાદ અંતિમ ક્રિયા દીકરાઓ કરતા હોય છે, પણ જેને દીકરા ના હોય તેવાને શું? આવા સમયે દીકરીઓ પણ હિંમતપૂર્વક દીકરા બનીને પિતૃ ઋણ અદા કરતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અરવલ્લીના માલપુરમાં વધુ એક વખત જોવા મળ્યો છે. માલપુર નગરમાં રહેતા અને નિવૃત્ત વીજકર્મી અને બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ ઘનશ્યામ ઉપાધ્યાયના ધર્મપત્ની ભારતીબેનનું અવસાન થયું હતું. ઘનશ્યામભાઈને ફક્ત બે દીકરીઓ છે, ત્યારે માતાનું અવસાન થયા બાદ હવે માતાને મુખાગ્નિ કોણ આપે એક સવાલ હતો. ત્યારે બંને દીકરીઓ દેવાંગી અને જીનલ હિંમતપૂર્વક આગળ આવી અને માતાને મુખ અગ્નિ આપવા તૈયાર થઈ. સ્મશાનમાં માતાની અંતિમ યાત્રામાં પણ જોડાય સમાજના રીતિ રિવાજ મુજબ માતાને ગંગાજલથી સ્નાન અને માતાના શરીરે ઘી લગાવીને માતાને શૈયા પર સુડાવીને માતાને મુખ અગ્નિ આપ્યો હતો. બંને દીકરીઓ દીકરા બનીને માતૃઋણ અદા કર્યું હતું. દીકરીઓના સમાજમાં ઉત્તમ અને પ્રેરણાદાયી કાર્યથી ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીંજાઈ હતી. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.